નવસારીથી સમાચાર. જિલ્લામાં મોડી રાત્રિથી વરસાદ વરસ્યો. નવસારી અને જલાલપોર પંથકમાં બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરના ધાનેરા પોઈન્ટ, વિઠ્ઠલ મંદિર સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો. સામાન્ય વરસાદમાં શહેરના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ગત રાત્રિથી જ વરસાદી માહોલ નવસારી અને જલાલપોરમાં જોવા મળી રહ્યું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હજી પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે. વરસાદની શરૂઆત થતાં જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને સવાર પડતા જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વિઠ્ઠલ મંદિર પાસે પાણી ભરાઈ ગયા છે. આ તરફ ધાનેરા પોઈન્ટ અને તેની આસપાસના જે રોડ રસ્તા છે ત્યાં જળભરાવ થઈ ગયો છે. સામાન્ય વરસાદ પડ્યો અને એમાં જ પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ તેની પોલ ખુલી ગઈ, કેમ કે સાવ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ. સ્થિતિ એવી કે પાણીનો નિકાલ પણ જલ્દી નથી થતો. નવસારી જલાલપોર નગરપાલિકા કે જેણે પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર દેખાડી લાખોનો ખર્ચ બતાવ્યો, પણ આ ખર્ચ કર્યો ક્યાં એ મોટો સવાલ છે. અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. સિદ્ધેશ, ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવારના સમયે કોઈ હાલાકી લઈને આવ્યો, શું સ્થિતિ? નવસારીમાં ગઈકાલે રાતથી અવિરતપણે વરસાદ જે છે એ શરૂ હતો અને ખાસ કરીને નવસારી અને જલાલપુર તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની જે છે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે સવાર થતા જ વરસાદે વિરામ લઈ લીધો છે અને વરસાદ વિરામ લેતા અત્યારે જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે. પણ જે પ્રમાણે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે એને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ છે. નદીઓની સપાટી ઉપર નજર રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે. હજી પણ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ જિલ્લાથી સમાચાર, જ્યાં લાંબા વિરામ પછી ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે. વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો કોડીનાર પંથકમાં પણ વાવેતર માટે આશીર્વાદરૂપ સમાન વરસાદ પડ્યો. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં તો ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. મુશળધાર વરસાદના પગલે કોડીનાર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વેરાવળ શહેર કોડીનારનો ગ્રામ્ય પંથક કે જ્યાં વરસાદ પડ્યો, થોડો વિરામ લીધો છે મેઘરાજા અહીંયા, પણ જ્યારે વરસ્યા તો મન મૂકીને વરસ્યા. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે ક્યાંક મુશ્કેલી પણ સર્જાઈ, કેમ કે નીચાણમાં આવતા રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા.